નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં જાણીએ કે ભાઈ આવનારો એપ્રિલ મહિનો વૃષભ રાશિ માટે શું લઈને આવ્યો છે. મિત્રો, આ મહિનાની શરૂઆત જે થવાની એ તમારા માટે ખરેખર સારી સાબિત થવાની. આ જ મહિનાની બીજી તારીખથી શક સંવંત 1944ની શરૂઆત થવાની, તો આ વર્ષમાં પણ તમને સારું કામ મળવાનું, આ મહિનામાં પણ સારું કામ મળવાનું. તો મિત્રો, આ એપ્રિલ મહિનાની શરૂઆત તમારા માટે વધુ કામ લઈને આવી રહ્યો છે અને તમારા માટે એક સારું પરિણામ આવે એવો સમય તમને મળવા જઈ રહ્યો છે. 7-4થી મંગળ કુંભમાં પ્રવેશશે. તો જે લોકોનું દેશ પરદેશ સાથે ધંધો છે, વિદેશ સાથે જોડાયેલા, એ લોકો માટે આ સમય ખૂબ સારો સાબિત થશે. ઘણા મોટા મોટા કામો મળે, ખૂબ સારી આવક તમે મેળવી શકશો. આ સમય દરમિયાન તમારો જીવનસાથી તમારી સાથે આવે, તમને સાથ આપે અને જીવનમાં સારી સફળતા મેળવી શકાય. તારીખ 8-4થી બુધનું મેષમાં રાશિ પરિવર્તન થશે, ત્યારે થોડાક ખર્ચાઓ વધતા દેખાય છે. સારા કામના ખર્ચા હશે, વાંધો નહીં આવે. આ સમય દરમિયાન તમારે તમારા બાળકોની કાળજી લેવાની છે. કદાચ પરીક્ષાની તૈયારીને કારણે અથવા કોઈક બીજી બાબતોને કારણે કંઈક તમે સંતાનો પ્રત્યેની ચિંતા કરશો. આ સમય દરમિયાન સંતાનો પૂરતો આરામ ન લે, વધારે પડતી મહેનતને કારણે એમની તબિયત બગડી શકે છે, તો એની પર પણ તમારે ચોક્કસ ધ્યાન આપવાનું છે. આના પછી 12-4 રાહુ મેષમાં અને કેતુ તુલામાં. તો મિત્રો, આ રાશિ પરિવર્તન પણ તમારા માટે સારું સાબિત થઈ રહ્યું છે. જે વ્યક્તિઓના વૃષભ રાશિના જે વ્યક્તિઓ પોતાના જીવનસાથીની તબિયતની ચિંતા કરતા હતા, એ લોકો માટે સારું પરિણામ આવતું દેખાય. જીવનસાથીની તબિયત સુધરે અને ઘણી બધી રાહતોનો આપણે અનુભવ કરી શકશું. આ સમય દરમિયાન સંતાનોના સ્વાસ્થ્યમાં પણ સુધારો આવે. પણ એક બીજી એબ આવતી દેખાય છે, તે એ કે તમે સત્તાકીય કામો તરફ વળો. આપણે નથી જવાનું, એમાં બિલકુલ રસ નથી લેવાનો, કારણ કે એ કાર્ય આપણા માટે નુકસાન કરતા પણ સાબિત થઈ શકે છે. તારીખ 14-4 સૂર્ય મેષમાં આવે, તો આ સમય દરમિયાન ગુસ્સો વધતો દેખાય છે. તમારી રાશિમાં સૂર્ય 12મે આવશે તો ગુસ્સો વધે, તો આપણે આ સમય પણ થોડું સાચવીને ચાલશું અને ચોક્કસપણે આપણે આપણા ગુસ્સા પર, વાણી પર, વ્યવહાર પર કંટ્રોલ કરીશું. આ સમય દરમિયાન કોઈ લાંબી મુસાફરી કરવાનો સમય આવે તો જરૂરિયાત હોય તો જ કરજો, અને જરૂરિયાત હોય ને કરવી પડે. ને જે લોકોને હાર્ટની તકલીફ છે એવા લોકોએ દવા ચોક્કસ સાથે રાખવી, નહીં તો આ સમય દરમિયાન તમારું હાર્ટ તમને દગો આપી શકે છે. તો આની પર ચોક્કસ ધ્યાન આપજો. આના પછી 24-4 બુધ વૃષભમાં આવે અને 27-4 શુક્ર મીનમાં આવે અને 29-4 શનિ કુંભમાં પ્રવેશે, ત્યારે યાત્રાનું પ્રમાણ વધે. નાની મોટી યાત્રાઓ કરવી પડે અને યાત્રાથી આપણને સારા લાભ બી મળે, અને બેદરકારી રાખીએ તો યાત્રાથી આપણને નુકસાન પણ થઈ શકે. આ સમય દરમિયાન વાહન ચલાવતા સંભાળવું, વગર કામની મુસાફરી ટાળવી, જોખમી મુસાફરી ન કરવી, ભીડભાડવાળા એરિયામાં બને ત્યાં સુધી તમારે જવાનું ટાળવું, કારણ કે આ સમય તમારા માટે અકસ્માતનો સમય રહેશે. તો સંભાળીને ચાલશો, ચોક્કસ ફાયદો થશે. તે સિવાય મિત્રો, વેપારમાં જોઈએ તો આ સમયમાં કપડાંને લગતા વેપાર જે લોકો કરે છે એ લોકો માટે સારો સમય. બીજી રીતે જોઈએ તો થોડું મોજશોખની સાથે જોડાયેલું કામકાજ છે એ પણ આ સમય દરમિયાન સારું ચાલી શકે છે. અને બાકી જે લોકો વાહન વ્યવહારમાં જોડાયેલા છે એ લોકો માટે આ સમય સારો, અને ખાસ કરીને યાત્રામાં કામ આવનારી વસ્તુઓ એના માટેનું જે કામકાજ છે એમાં ઘણા બધાને સારો ફાયદો મળે. જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકો માટે પણ આ સમય થોડો સારો રહેશે. પણ સંભાળીને ચાલજો, ઓવર સ્ટોક કરતા નહીં.
તો મિત્રો આ સમય દરમિયાન ગરમીનું પ્રમાણ પણ ખૂબ હશે, તો તબિયત સાચવજો. લૂ લાગવાનો સંભવ બહુ મોટો દેખાય છે, તો તબિયતની કાળજી ચોક્કસ રાખજો. તો મિત્રો આ વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઇબ કરે. તો હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.